ગુજરાતના 1600 કિલોમીટર રમણીય દરિયાકાંઠે આવેલ એક પ્રાચીન શહેર એટલે કે પોરબંદર. આ શહેર શ્રી કૃષ્ણના મિત્ર સુદામા અને મહાત્મા ગાંધીજીથી પ્રસિદ્ધ છે. પરંતુ આ શહેરને જોતા એવું લાગે છે કે આ શહેર પોતાની સોળમાં કંઈક છુપાવીને રાખ્યું હોય અને જે માત્ર એક રજ ઉડવાની રાહ જોતી હોય. આ શહેર એક અલગ સમયમાંથી પસાર થઈ ગયું છે, જે સમયની ભવ્યતા અને તેની પ્રસિદ્ધિ અહીંના પરાક્રમી અને પ્રજાવત્સલ જેઠવા રાજવંશના રાજવીઓ અને તેની પ્રજાની બદોલત હતી. જેઠવા રાજવંશ સમગ્ર ભારતના રજવાડાઓમાંથી એકમાત્ર એવો રાજવંશ છે જેણે 1212 વર્ષની સીધી રાજાશાહી ભોગવી છે. આ રાજવંશ શ્રી રામના પરમપ્રિય એવા હનુમાનજીમાંથી ઉતરી આવ્યો છે. આ રાજવંશના પ્રથમ શાસક મકરધ્વજજીએ શ્રીનગર વસાવ્યું અને ત્યારબાદના રાજવી મોરધ્વજજીએ મોરબી વસાવ્યું. આ રાજવંશની ખુમારી અને તેઓની પ્રસિદ્ધિઓની શૌર્યગાથા સંપૂર્ણપણે કહેવામાં ઘણો સમય લાગે, પરંતુ આપણે સમગ્ર ભારતના રાજાશાહી યુગના સાક્ષી અને ખરા અર્થમાં આજના પોરબંદરને બનાવનારા રાજવીને નરી આંખે જોનાર પાસેથી જ માહિતી મેળવીએ. પોરબંદર રૂપાળીબા હોસ્પિટલ ખાતે તારીખ 10/2/1940ના રોજ ગોવિંદસિંહ ગોહેલ અને નર્મદાબાને ત્યાં જન્મેલ સુમનસિંહજી ગોહેલ, જેઓ પોરબંદર ખાતે મહત્વપૂર્ણ જવાબદારીનું છેલ્લા 55 વર્ષથી નિર્વહન કરી રહ્યા છે. રાજભવન અને સંલગ્ન રાજવી પરિવારની સ્મૃતિ સંસ્કૃતિની જાળવણી તેમજ રાજપરિવારના અંગત સચિવ તરીકેની એમની નિષ્ઠાપૂર્વકની કામગીરી અને પરિવાર સાથેના સંબંધ વિશે બહુ ઓછા લોકો પરિચિત છે, કેમ કે તેમનો સ્વભાવ પાયાના પથ્થરની માફક ઇમારતને મજબૂત રાખવાનો રહ્યો છે. પણ આ રાજવંશના ઐતિહાસિક વારસાની યાત્રામાં આ વ્યક્તિત્વ પરથી પડદો ઉંચકવાનો જ રહ્યો. એક સમયના માધવાણી કોલેજના ઇકોનોમિક્સના પ્રોફેસર, હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરી ઇન્ચાર્જ અને પુરાતન સંશોધન મંડળના મંત્રી, લય સંસ્થાના મંત્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્ટાફ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને હાલ પોરબંદરના રામકૃષ્ણ મિશનના ફાઉન્ડર મેમ્બર, સ્ટેટ લાઇબ્રેરીના ઉપપ્રમુખ અને પુસ્તક પસંદગી સમિતિના પ્રમુખ, આવી અનેક સંસ્થાઓ સાથે મહત્વપૂર્ણ ભાગ ભજવનાર અને હંમેશા ખુશમિજાજ રહેનાર અને એથી વિશેષ પોરબંદરની ઐતિહાસિક બાબત, પછી તે સંવર્ધનની હોય કે કોઈ જિજ્ઞાસુને માહિતી પ્રદાન કરવાની હોય, કોઈ નવયુવાનની જેમ જ દોટ લગાવનારા આપણા સર્વેના સુમનસિંહજી બાપુ પાસેથી આ રાજવંશ વિશે માહિતી મેળવીએ. બાપુ, ભારતના રાજાશાહી યુગનો અંત જોનાર પોરબંદરના અંતિમ રાજ વિશે થોડી માહિતી આપશો? ચોક્કસ. બહુ સુંદર પ્રશ્ન છે. ભારતના દેશી રાજ્યો 565, એમાં સૌરાષ્ટ્રમાં 202 અને ગુજરાતમાં 222 રજવાડા અસ્તિત્વ ધરાવતા હતા. આ રાજવીઓમાં પોરબંદરના રાજવી એક સૂર્ય સમાન, એમની તેજસ્વીતા, એમની કીર્તિ, એમની પ્રતિષ્ઠા, એમનું વ્યક્તિત્વ રમતગમત ક્ષેત્રે, બુદ્ધિની ક્ષેત્રે, જ્ઞાનની ક્ષેત્રે, આવડતની ક્ષેત્રે એક અનન્ય એવું વ્યક્તિત્વ હતું. રાજવી એ વખતે યુવાનોના આદર્શ હતા. યુવાનો કોની જેવું બનવું જોઈએ એવી જો આદર્શ વ્યક્તિ હોય તો લોકો પોરબંદર રાજવીને અનુસરતા. એમનું જ્ઞાન, એમની હોશિયારી, એમની આવડત,
અને દરેક ક્ષેત્રમાં એની નિપુણતા, એમના સુંદર હેન્ડરાઇટિંગ, સ્પોર્ટ્સની દરેક ગેમ્સની બાબતમાં એમની સુંદર આવડત, અને 1932માં પહેલો ટેસ્ટ મેચ એમના પ્રમુખ સ્થાને એમના કેપ્ટન પદે લંડનમાં રમાવા ગયેલું, તેમાં બે કેપ્ટનો હતા, શ્રી નાયડુ અને પોરબંદર મહારાજા. મહારાજાશ્રીની તબિયત નાદુરસ્ત હોવાને કારણે એ વખતે એ ટેસ્ટ મેચ રમી શક્યા નહોતા. પણ આ રાજવીને ક્રિકેટની ખૂબ જ મોટી આવડત હતી અને ક્રિકેટ પ્રેમીઓને ખૂબ જ મહત્ત્વ આપતા. અને આ રાજવીએ પોરબંદરની અંદર સુંદર વિજય મર્ચન્ટ પેવેલિયન ઊભું કર્યું અને દિલીપ ક્રિકેટ સ્કૂલ જામનગરના રાજવીના નામ ઉપર સ્થાપી અને બધા રાજવીઓને અને ક્રિકેટ પ્રેમીઓને પોરબંદર ખાતે હૃદયથી નિમંત્રિત કર્યા. આવા ક્રિકેટ પ્રેમી આજે પણ સીસીઆઈ ક્લબ ઓફ ઇન્ડિયા બોમ્બેની અંદર પણ એમની સ્મૃતિ જાળવી છે અને આજે પણ લોકો મહારાજા સાહેબને યાદ કરે છે. અને ક્રિકેટ ઉપર એમણે સુંદર પુસ્તિકા પણ બહાર પાડેલી છે. આ રાજવી એ પોરબંદરને પેરિસ બનાવવા માટે ઉત્તમ પ્રયત્ન કર્યો અને એ પ્લાનિંગ આપ જોવું હોય તો વાડી પ્લોટ, ભોજેશ્વર પ્લોટ, સ્ટેશન રોડ, ઠક્કર પ્લોટ, વાડિયા રોડ, યુગાન્ડા રોડ આ એના ઉત્તમ નમૂના છે. અને કઈ વ્યક્તિને કયો પ્લોટ એલોટમેન્ટ કરવો એની ઊંડી સૂઝ, એની આવડત અને એનું જ્ઞાન એ પ્રકારનું હતું. અને જ્યારે ફાઉન્ડેશન સ્ટોન મૂકવા જાય ત્યારે પણ પોતે રજૂઆત કરે કે એંગલ, બારી, ઝરૂખો, ઓટો કયા પ્રકારનો બનાવવો એનું ગાઈડન્સ આપે અને એ વખતે પ્લાનમાં ફેરફાર કરે અને આટલી ચીવટ રાખી અને પોરબંદરને સુંદર બનાવવા માટેનો પ્રયત્ન છે. અને ભારતની અને ખાસ કરીને પોરબંદરની પ્રજાએ આને ફરીથી અનુસરવું જોઈએ અને એના દિલને નુકસાન ન થાય એવી પોરબંદરની કોઈ પણ કૃતિ કે મકાનને બગાડવું ન જોઈએ કે પ્લાન કે ડિઝાઇનને ફેરફાર ન કરવો જોઈએ, એની ઊંડી ચિંતા સૌએ કરવી જોઈએ. આ રાજવી કોઈ પણ વ્યક્તિને તુંકાર શબ્દનો ઉપયોગ કરતા નહીં, આપ સિવાય કોઈને પણ સંબોધન ન કરતા. કોઈ પણ વ્યક્તિ આવે, નાની હોય કે મોટી હોય, કોઈ પણ વ્યક્તિને તુંકાર શબ્દ કદાપિ એમણે ઉચ્ચાર્યો નહોતો. આ રાજવી જીવન પર્યંત ક્યારેય પણ મેં એમને જીવનમાં ગુસ્સે થતા જોયા નથી. કેટલી મોટી વાત, આ રાજવીનો આટલો વિવેક, ગુસ્સે ન થવું અને સામેના વ્યક્તિને સત્ય હીરમાં વીંટીને કહેવું અને કાળજીથી એને જે કહેવું છે એ કહેતા, આવી આવડત અને સૂઝ તેઓ ધરાવતા. પોતાનો ડ્રાફ્ટ કે લખાણ લખે તો એ ડ્રાફ્ટ સામેની વ્યક્તિને વંચાવે અને આ કન્સલ્ટન્ટને ને પૂછીએ કે તમે આનો મિનિંગ, આનો અર્થ શું સમજો છો, હું જે સમજું છું એવો જ અર્થ સામેની વ્યક્તિને જ્યારે લેટર મળશે ત્યારે સમજશે કે કેમ, એવું પૂરેપૂરી ખાતરી કર્યા પછી જ એમને એ લેટર ડ્રોપ થતો. એમની નિયમિતતા, એમની ચોક્કસતા દરેક બાબતમાં અદ્ભુત હતી. એમણે દિલ દઈને પતિ પત્નીએ આખું યુરોપ પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિઝિટ કરી અને એ વખતે જ્યારે આધુનિક સાધનો નહોતા એ વખતે પતિ પત્નીએ પ્લાન અને ડિઝાઇન અને સાદા ફોટોગ્રાફ્સ એમને લીધા અને અહીંયા આવી અને પતિ પત્નીએ ધીમે ધીમે એક વન બાય વન સ્ટેપ દરેક રૂમો બનાવ્યા અને દરેક રૂમની આગવી વિશિષ્ટતા. આજે જગતની અંદર 7 અબજની વસ્તી લોકો ધરાવે છે અને આજે ઈશ્વરમાં ન માનનારા લોકો એમ કહે કે ઈશ્વરમાં અમે નથી માનતા, તો એને કહેવાનું કે થંબ ઇમ્પ્રેશન અને કીકી આ 7 અબજ લોકોની બધાની અલગ અલગ છે. આજે તો એ ઈશ્વરની
સાબિતી પૂરે છે, ઈશ્વરનું અસ્તિત્વ પૂરે છે કે ઈશ્વર સાક્ષાત્કાર છે, ઈશ્વર છે અને એને દરેકે માનવું પડે એ પરિસ્થિતિ આખી આ વસ્તુ અનુભવે. અને વિશેષતા વન બાય વન એ રીતે મેં જે કીધું કે ઈશ્વરે જે દરેક વ્યક્તિને અલગ અલગ બનાવી છે એવી રીતે આ પેલેશ પતિ પત્નીએ બંને આગવી વિશિષ્ટતા ધરાવે. ઇન્ડિવિજ્યુઅલ દરેક રૂમની પોતાની આગવી વિશિષ્ટતા છે. કોઈ પણ રૂમના ફર્નિચર, એના લાઇટ શેડ્સ, એના કલર શેડ્સ, ફ્લોરિંગ, સીલિંગ, ફોટોગ્રાફ્સ, કોઈ પણ વસ્તુનું રિપીટેશન નથી. અને 90 વર્ષ પહેલાં કન્સીલ્ડ વાયરિંગ, 3 પ્રકારનું પીઓપી, પ્લેન પીઓપી, શીટ પીઓપી અને બાંબુ પીઓપી, એમાંનું 80% જેવું બાંબુ પીઓપીનું વર્ક છે જે આજે પણ ટકી રહ્યું છે. અને લાઇટ કલર શેડ્સ, કેવું જીવનમાં એમની વિનમ્રતા હતી એવી જ એને પોતાને પોતાના બિલ્ડિંગમાં પણ પ્રતિકૃતિ રજૂ કરી. એમાં પણ જેવી લાઇટ શેડ, કોઈ પણ ભપકાદાર વસ્તુ નહીં, હળવાશ અને લાઇટ, અને લોકોને ગમે અને નેચર અને કુદરત સાથે પ્રકૃતિ સાથે મળે મેળ ખાય એ પ્રકારનું આખું શિલ્પ અને સ્થાપત્ય દરેક બાજુએ આખા વર્ષ દરમિયાન હવા અને ઉજાસ પૂરેપૂરા મળી શકે એ પ્રકારની પૂરેપૂરી તકેદારી રાખી. અને પીક પોઈન્ટ ઉપર માણસે પોતાના મકાન ક્યાં બનાવવા જોઈએ, પીક પોઈન્ટ ઉપર હંમેશા ઊંચાઈ પસંદ કરવી જોઈએ, એ એને પીક પોઈન્ટ પસંદ કર્યો છે. આ પેલે પીક પોઈન્ટ ઉપર છે. આજે ગમે એટલો વરસાદ આવે તો પણ આ પેલેસને કંઈ હાનિ ન પહોંચે, આ પ્રકારની વસ્તુ એને વસ્તુ. ફ્રન્ટમાં એણે 3 સ્ટેજ ગાર્ડન મૂક્યો છે. એ જ રીતે પેલેસની અંદર ઇનસાઇડ ફોર ધ જનાના ગાર્ડન પણ 3 સ્ટેજ ગાર્ડન મૂક્યા છે કે જે ડાયસની જરૂર ન પડે. ભવિષ્યમાં કોઈ ફંક્શન ઊભા થાય તે ફંક્શનની અંદર સુંદર રીતે ફંક્શનનું આયોજન થઈ શકે એટલા માટે થઈને 3 સ્ટેજ ગાર્ડન એમણે બનાવ્યો છે. અને આ એ વખતે 40 ઇન્ટર ડાયર સિસ્ટમવાળા ઇન્ટરકોમ હતા. આખે એક રૂમમાં ઇન્ક્લુડિંગ બાથરૂમ, ટોયલેટ કે ડાઇનિંગ ટેબલ ઉપર દરેક ફોન હોય અને લિસ્ટ હોય, ઓટોમેટિક મેડ ઇન ઇંગ્લેન્ડના ઓટોમેટિક સિસ્ટમવાળા, ડાયલ સિસ્ટમવાળા ફોન અવેલેબલ હતા. કન્સીલ્ડ વાયરિંગ અને આખા પેલેસમાં બોઇલર સિસ્ટમથી ગરમ અને ઠંડા પાણી મળતા હતા. અને પર્યાવરણને પૂરેપૂરું ધ્યાનમાં લેતા એ પ્રકારના સિઝનલ ગાર્ડનની અંદર સિઝનલ ફૂલ્સ એ પોચા એન્ડ પોચા કંપની પૂનાથી એ સીડ્સ મંગાવવામાં આવતા અને સિઝનલ ફ્લાવર્સ આ પેલેસમાં અંદર અને બહાર અને પેલેસની અંદર ઇન્ટિરિયર પણ પ્લાન્ટેશન કુંડાઓમાં મૂકવામાં આવતા. આટલી એની એમની શૂઝ હતી, એટલી આવડત હતી. મહારાણી સાહેબને ઇન્ટિરિયર ડેકોરેશન, ફેશન ડિઝાઇન અને આપણા દેશની અંદર અતિથિ દેવો ભવ, મહેમાન આવે ત્યારે મહેમાન આપણે ત્યાં એવા પ્રસન્ન થઈને જવા જોઈએ કે મહેમાન જીવનભર યાદ કરે કે તમારા ઘરે જે મને આનંદ અને ખુશી આવી હતી એવી ખુશી મને મળી નથી. અને જીવનમાં એકાદ વખત ફરીથી મળે કે ન મળે એને જીવન પર્યંત યાદ રાખે કે તમારા ઘરે જ્યારે આવ્યા હતા અને તમારા ઘરે જે મજા અને આનંદ આવ્યો હતો એવો આનંદ અને ખુશી અમને આવી નથી. અને આ ઇન્ટિરિયર ડેકોરેશન, ફેશન ડિઝાઇન અને મેન્યુના નો રિપીટેશન ઓફ મેન્યુ, નો રિપીટેશન ઓફ લિનન, નો રિપીટેશન ઓફ ક્રોકરી ડ્યુરિંગ ધ સ્ટે ઓફ ધ ડિસ્ટિંગ્વિશ્ડ ગેસ્ટ ઇન ધ પેલેસ. અને એને કારણે લેટ મહારાણી સાહેબને MBA ડિગ્રી બ્રિટિશ ગવર્મેન્ટે એવોર્ડ કરી હતી. આપણે પ્રજાવત્સલ નટવરસિંહજી મહારાજ વિશે તો જાણ્યું, પણ હવે થોડી માહિતી મળે આપણને હુઝુર પેલેસ વિશે. રાઈટ, બહુ સુંદર પ્રશ્ન કર્યો. ભારતના મહેલોની બાબતમાં રાજવી કાઉન્સિલના ચેરપર્સન મહારાજા ફતેસિંહરાવ ગાયકવાડ
કે જે ક્રિકેટ બોર્ડના પણ ચેરપર્સન હતા, અને એમણે ભારતના સિલેક્ટેડ પેલેસની બુક બહાર પ્રસિદ્ધ કરી અને એનું પ્રકાશન લંડનમાં કરવામાં આવ્યું. અને આ પેલેસની અંદર પોરબંદરના પેલેસનો સમાવેશ છે. અને ભારતની અંદર સમુદ્ર કિનારે આવેલા પેલેસોમાં સૌથી મોટામાં મોટો પેલેસ અને એનું આર્કિટેક્ચરલ ડિઝાઇન રાજવીએ પોતે બંને દંપતીએ રચના, સ્થાપત્ય અને શિલ્પને ધ્યાનમાં લઈ અને પાશ્ચાત્ય અને પૂર્વોત્તર આ બંનેનું સમાવેશ આ પેલેસમાં કરવામાં આવ્યો છે. આ પેલેસની ફોટોગ્રાફી આખો પેલેસનો સમાવેશ થતો નહોતો, તો આ પેલેસ માટે લેડી ફોટોગ્રાફર લંડનથી બોલાવવામાં આવ્યા. અને લેડી ફોટોગ્રાફર આખો પેલેસનો ફોટો નહોતો આવતો, તો હોડીમાં નાના વાણની અંદર બેસી અને એ એંગલથી આ પોરબંદરનો પેલેસ લેવામાં આવ્યો. અને આજે પણ 90 વર્ષની આસપાસ આનું આયુષ્ય થવા છતાં પણ આ પેલેસ સમુદ્ર કિનારે અડીખમ ઊભો છે. એનું શિલ્પ અને સ્થાપત્ય આને સમાવિષ્ટ કરીશ. અને એ પથ્થરો આજે પણ ધરતીકંપ, અતિ વાવાઝોડું અને વરસાદની સામે ઝઝૂમીને પણ આજે પણ એ ઊભો છે, એવો સુંદર પેલેસ છે. આ પુસ્તકનું કિંમત ધ પેલેસીસ ઓફ ઇન્ડિયા બુક રિટન બાય બરોડા મહારાજા ફતેસિંહરાવ ગાયકવાડ, કે જે 2000 રૂપિયાનું પુસ્તક છે અને આજે સહેલાઈથી ભારતમાં અપ્રાપ્ય છે. લંડનમાંથી આપને કોઈને પ્રયત્ન કરો અને કોઈ રીએડિશન બીજી મેળવવાનો પ્રયત્ન કરો તો શક્ય બને. બાકી મેં અમદાવાદ સુધી પ્રયત્ન કર્યો, મને એની પ્રત મળી નથી. એવું ઉત્તમ પુસ્તક છે. અને દરેક શિલ્પ અને સ્થાપત્ય અને રાજવીના પેલેસોમાં જેને ઇન્ટરેસ્ટ હોય એવા લોકોએ આ પુસ્તક વસાવવું જોઈએ. આપણે ઘણી બધી માહિતી મેળવી નટવરસિંહજી મહારાજ વિશે, તેમના આ પેલેસ વિશે. તો આટલું સુંદર જીવન જેમનું હતું, એમનું બાળપણ, તેમનું ઘડતર, તેમનું શિક્ષણ, તેના વિશે થોડી માહિતી આપશો બાપુ? પોરબંદરના અંતિમ છેલ્લા રાજવી મહારાણા શ્રી નટવરસિંહજી નો જન્મ શીતલા ચોક દરબારગઢમાં થયેલો. રામબા સાહેબ ભાવનગરના કુંવરી રામબા સાહેબના કુખે તેમનો જન્મ થયેલો. અને એનો બાલ્યકાળનો ઉછેર આરજીટી કોલેજ, અત્યારની બીટી કોલેજ, રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ માં એમનો ઉછેર સુંદર રીતે મહારાણી શ્રી રામબા સાહેબે કર્યો. અને પ્રાથમિક અને રાજવી પરંપરાના સંસ્કાર અને ગુણોનું સિંચન એ આરજીટી કોલેજ જૂના રાજમહેલમાં થયેલું. અને એમને પ્રાથમિક શિક્ષણ પાઠક સાહેબ રાણાવાવના એમણે પ્રાઇમરી એજ્યુકેશનનું શિક્ષણ આપ્યું. અને ત્યારબાદ ટ્યુટર તરીકે બાલ્યકાળમાં રાજવીને પ્રાઇમરી એજ્યુકેશનનું શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં આપનારા બે પારસી બહેનો તહેમીનાબેન અને ખોરશેદબેન, આ બંને બહેનોએ રાજવીને પ્રાઇમરી એજ્યુકેશનના પાયા નાખ્યા. અને આ બંને બહેનોને આ રાજવીએ જીવનકાળ દરમિયાન પૂરેપૂરી રીતે સાચવા રાખ્યા અને પોતાની જેમ જ એમને સાચવીને રાખ્યા હતા. આ એમણે ગુરુ કે જે શિક્ષણ કે જે આપણને તાલીમ આપે તેના પ્રત્યે આપણે શું માવજત કરવી જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ, શું આપણી ફરજ આવે
એનું જો ઉત્તમ ઉદાહરણ હોય તો પોરબંદર મહારાજા નટવરસિંહજી અને ટેમીનાબેન અને ખોરશેદબેનને આ જીવન પર્યંત એમણે યાદ રાખેલું. અને જ્યારે જ્યારે પણ પોરબંદર પધારે ત્યારે તરત જ એમની મુલાકાત લઈએ, એના ખબર અંતર પૂછે અને કોઈ જાતની તકલીફ કે યાતના કે મુશ્કેલી નથી ને એની પૂરેપૂરી કાળજી અને ચીવટ અહીંયા રાખતા, એવી જ રીતે બહાર હોય ત્યારે પણ એમને ફોનથી, સંદેશાથી કે તાર ટપાલથી એમની ખબર અંતર પૂછતા. ત્યારબાદ એમનું એજ્યુકેશન આરકેસીમાં થયું, રાજકુમાર કોલેજમાં, અને એમાં તેઓ શ્રી ડિસ્ટિંક્શન સાથે પાસ થઈ અને સિનિયર કેમ્બ્રિજ થયેલા. અને આદર્શ રાજવીઓના કુંવરો જે ઉછેર થતો હોય એમાંનું એમનું મહત્ત્વનું પ્રદાન હતું. અને એમને ઉત્તમ તાલીમ અને શિક્ષણ અને શિક્ષક તરીકે મહાકવિ શ્રી નાનાલાલે આપેલું. મહાકવિ નાનાલાલ દલપતરામના દીકરા, એ કવિએ એમને ઉત્તમ શિક્ષણ આપેલું. અને મહાકવિ જ્યારે પોરબંદર પધાર્યા ત્યારે આ શિક્ષકને તેડવા માટે રાજવી ખુદ પોરબંદર રેલવે સ્ટેશને ગયેલા અને એમનું આતિથ્ય સત્કાર અને એટલું સન્માન કરેલું, અને સુદામા ચોકમાં પણ એમને સન્માનિત કરેલા. આ રાજવીનું ઉત્તમ વાત. આપે કીધું એમ ગુરુદેવો ભવ, અતિથિદેવો ભવ માટે ખૂબ જ ચીવટ અને કાળજી રાખતા. જ્યારે દેશ આઝાદ થયું, આઝાદ ભારતમાં આ રાજવીનું યોગદાન શું હતું તેની થોડી માહિતી આપશો? રાઈટ, બહુ સુંદર પ્રશ્ન છે. બહુ ઓછા રાજવીઓએ આ દેશને આઝાદ થવામાં મદદ કરી છે, એમાંના આ રાજવીની ગણતરી થાય છે. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી એમના નાના ભાઈ થાય, કૌટુંબિક પક્ષે પોરબંદર રાજવીને મોટા ભાઈ કહીએ, આ બંનેને બહુ આત્મીયતા અને એકબીજાની સલાહ લે. ગાંધીજીના ચરણે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ રાજ્યનું પહેલું તર્પણ કર્યું. બીજું તર્પણ કરનારા તરત જ એમની સલાહ લઈ અને પોરબંદર મહારાજા શ્રી હતા. અને એને કારણે 1928માં બ્રિટિશનો સૂર્યકાળ તરપતો હતો ત્યારે પણ 28મી રાજકીય પરિષદ વખતે પોરબંદરનું મહારાણા મિલ હજી શરૂ નહોતું થયું, અને મહારાણા મિલમાં ઠક્કર બાપાના પ્રમુખ પદે અબ્બાસ તૈયબજી, ઠક્કર બાપા અને પોરબંદર મહારાજા સાહેબ અને ગાંધીજી, આ બધાની વચ્ચે ગાંધીજીને પૂરેપૂરું સન્માન અને પૂજ્યભાવ એમના તરફ બતાવેલો. અને એને અનુસરીને આવીને પોરબંદર મહારાજા પોતાના રાજ્યમાં ગામડાઓમાં પોતાની મોટરમાં જઈ ગામડે ગામડે વ્યસન નાબૂદી, દારૂ ન પીવો, તમાકુ ન ખાવી, બીડી ન પીવી, ચા ન પીવો, આનો પ્રચાર ગાંધીજીના માર્ગે આ રાજવીએ કરેલો. અને ખાદી પોરબંદરમાં પોતે પહેરવાનું શરૂ કર્યું, પોતાના સ્ટાફને ખાદી પહેરવાનું શરૂ કર્યું. અને હરિજન હિતવર્ધક ટ્રસ્ટ, આજે નરસિંહ ટેકરી પાસે આવેલી જે કોલોની છે પેટ્રોલ પંપ સામે, એ કોલોનીમાં હરિજન હિતવર્ધક ટ્રસ્ટ હાથ વણાટનું આખું ઉદ્યોગ સ્થાપ્યો. અને ગામડામાંથી વણકર લોકો આવી અને એ રોજીરોટી મેળવે અને આ પોરબંદરમાં ખાદી વણાય અને એ પેલેસમાં ખાદી આવે અને ખાદીનો ઉપયોગ દરેક સ્ટાફને ઉપયોગ થાય, આ રીતે પોતાનાથી જ શરૂઆત કરેલી. એટલે સાદગી ભર્યું જીવન પણ એમણે પૂરી રીતે અપનાવ્યું અને આઝાદી માટે છેવટ સુધી જીવે ત્યાં સુધી લોકશાહી અને આઝાદી
ત્યારબાદ ભારતની અંદર સ્વતંત્ર પક્ષનો ઉદય થયો, ઘણા રાજવીઓમાં જોડાણા. ત્યારે આ રાજવીને પણ સમજાવવા માટે આવ્યા કે તમે પણ સ્વતંત્ર પક્ષમાં જોડાવો. ત્યારે એમ કીધું કે જો રાજ જ મારે લેવું હતું ને રાજ જ કરવું હતું તો રાજ સોંપત શું કામ, ફરીથી મારે ચૂંટાવું ને ફરીથી રાજ કરવું તો હું આ દેત નહીં ને. એટલે કોઈ દિવસ એમણે એ પ્રલોભનો કર્યા નહીં. એમને ઉપરાજ્ય પ્રમુખનું પણ ઓફર થયેલી એ પણ સ્વીકાર્યું નહીં ને ધાંગધ્રા મહારાજા સાહેબે સ્વીકાર્યું. આ રાજવીએ ને કશું પ્રલોભન કોઈ પ્રકારનું, રાજ સોંપ્યા પછી કોઈ પ્રકારનું પ્રલોભન, કોઈ હોદ્દાનું પ્રલોભન આ રાજવીને નહોતું. એવા વિનમ્ર આ રાજવી હતા. એમની સાદગી અને સામાન્ય જીવન એ પ્રકારનું આ પ્રકારનું હતું. એ ખૂબ જ સાદાઈપૂર્વક સહેલાઈથી વિનમ્ર જીવન જીવનાર આ રાજવીને કોટી કોટી વંદન કરીએ. આ રાજવી કેટલા ઔદાર્યતા ધરાવતા હતા અને પ્રજાને કેટલું અર્પણ કર્યું એનો જો સાચો ખ્યાલ કરવો હોય તો ઇન્ટિગ્રેશન ઓફ ઇન્ડિયન સ્ટેટ્સ બાય વીપી મેનન આ પુસ્તક રિફર કરો. આ રાજવીએ બધા જ મોટાભાગના રાજવીઓએ પોતાની ટ્રેઝરી ખજાનો ખાલી કરીને સોંપ્યો. આ રાજવીએ 1 કરોડ રૂપિયાની કેશ ગવર્મેન્ટને સોંપી. અધિકારીઓ કહેતા હતા કે બધા રાજવીઓ ખાલી કરીને આપે છે, આપણે ખાલી કરીને આપો, કંઈ બેલેન્સ કરીને જમા કરવાની જરૂર નથી. છતાં પણ આ રાજવીએ 1 પણ પૈસો એમાંથી પડ્યો નહીં. અને એમણે એટલા મકાનો, બિલ્ડિંગો, દિવાન સાહેબનો બંગલો, ન્યાયાધીશના બંગલો, રેલવે બંગલો, પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટનો બંગલો, ગવર્મેન્ટ વિલા, આ ફર્નિચર અને સિલ્વર ક્રોકરી અને સિલ્વર વેસલ્સ સાથે અને પોતાની જે મોટરો આવવાની હતી ઓર્ડર આપેલા વિદેશમાં એની નવે નવી કારની પણ ડિલિવરી ન લીધી અને માત્ર 3 ગાડીથી પોતાનું સાદગીભર્યું જીવન એમણે વિતાવ્યું. અને લોકો પાસે નીકળે ત્યારે, પ્રજાની વચ્ચે નીકળે તો પ્રજા સલામ કરે કે પગે લાગે એ પેલા બાપુ પોતે 2 હાથ જોડીને પગે લાગે. એટલે સામેની વ્યક્તિને એટલું શરમ આવે કે એની પછી તરત જ પગે લાગે, આટલી એની વિનમ્રતા હતી. અને બધા જ નિયમો આ રાજવીએ કોઈ દિવસ સરકારના લેણા, કોઈ ડ્યુસ આ રાજવી પરંપરાએ કોઈ દિવસ કોઈ ડ્યુસ કોઈ લેણા કોઈના હોય એવું કોઈ દિવસ બને નહીં. અને કોઈ દિવસ કાયદામાં ને નિયમમાં નિયમનો ભંગ કરવો કે કાયદાનો ભંગ કરવો કે કરચોરી કરવી આ વસ્તુ એમને સ્વીકાર્ય નહોતી. જીવન પર્યંત આ વસ્તુ એમણે અપનાવી હતી. આ બહુ મોટી વાત છે. આરજીટી કોલેજ એમણે આટલું 100 એકર જમીનમાં વિથ ફર્નિશ્ડ અને એ ભવ્ય બંગલો જે ગોંડલના નવલખા મેલની હરવાર ઊભો રહી એ પ્રકારનું એનું શિલ્પ અને સ્થાપત્ય, એ મહેલ આખો શિક્ષણના હેતુ માટે પોતે પોતાના માતાના નામ ઉપર અર્પણ કર્યો. આઝાદી પછી આવો તો જવલ્લે જ દાખલા રાજવીઓના છે કે જે આઝાદી પછી આટલી મોટી મિલકત પ્રજાને ચરણે ધરે, લોકોના હિતમાં અને એ શિક્ષણના હેતુ માટે એ કેટલી મોટી વાત હોઈ શકે એ સૌ સમજી શકે અને વિચારી શકે.